નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર સ્થાપના દિને જ નક્સલવાદીઓ ત્રાટક્યા, ગઢચિરોલીમાં આઈઈડી બ્લાસ્ટમાં 16 જવાનો શહીદ. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ આખરે જાગી, શહેરના જાણીતા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરીને અખાદ્ય ખોરાકનો નાશ કર્યો. ગુજરાતના 59માં સ્થાપના દિનની કરવામાં આવી ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતવાસીઓને ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓ દ્વારા સુરક્ષા દળના વાહન ઉપર આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના સ્થાપના દિવસે જ થયેલા આ હુમલામાં 15 જવાન શહીદ થતા અરેરાટી મચી જવા પામી છે. ઉપરાંત નક્સલીઓએ 3 ડઝન વાહનોને આગ પણ ચાપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ઉનાળાની ઋતુને અનુસરીને રોગચાળાને અટકાવતી પગલાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્યના હિતાર્થે તેમજ મળેલ લોક ફરિયાદને અનુલક્ષીને શહેરની નામાંકિત હોટલો રેસ્ટોરન્ટમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત લોર્ડ્સ બેન્ક્વેટ રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ કિચન, બજરંગ રેસ્ટોરન્ટમાંથી કુલ 147 કિલોગ્રામ અખાદ્ય બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરતા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની તાકીદ કરવામાં આવી હતી. સાલ 1960માં મહારાષ્ટ્રથી જુદા પડેલા ગુજરાત રાજ્યને 59 વર્ષ પૂરા થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતવાસીઓને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી હતી. વિસ્તારની દ્રષ્ટિએ આમ તો ક્રમ અને 1600 કિલોમીટરનો લાંબો દરિયો કિનારો ધરાવતું ગુજરાત દેશમાં બિઝનેસ ક્ષેત્રે તેમજ સ્વાસ્થ્ય, શિક્ષા, કૃષિ, સ્વચ્છતામાં પણ અગ્રીમ ક્રમ ધરાવે છે. રાજકોટની મોદી સ્કૂલ ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે 15 ફૂટની રંગોળી બનાવી ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેના ટીચર તથા વિદ્યાર્થીઓ દ્વારા ભારતના નકશાની રંગોળી બનાવવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓ માટે ક્વિઝ તથા ગરબાના પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. નિલેશ સેન્જલિયા, પ્રિન્સિપાલ, મોદી સ્કૂલ. આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે 1960માં આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આજે 59મો સ્થાપના દિવસ એ સમગ્ર ગુજરાત રાજ્ય ઉજવી રહ્યું છે. આજના દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે મોદી સ્કૂલ દ્વારા જુદી જુદી એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર બધા ટીચર્સ અને સ્ટુડન્ટ એમણે સાથે મળી અને ગુજરાત રાજ્યનો એક સરસ મજાનો 15x15ની રંગોળી એ તૈયાર કરી. આ રંગોળીની અંદર ઘણા બધા ટીચર્સ એમનો પણ ફાળો છે, સ્ટુડન્ટનો પણ ફાળો છે અને એમણે સાથે મળી અને આ રંગોળી તૈયાર કરેલી હતી. આજે જે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે ત્યારે જે અમારા બાળકો છે એ બધા ગુજરાતના જે પોશાક છે એ ગુજરાતના જુદા જુદા પોશાક પહેરી અને આવેલા છે, તો એ બધા જ વિદ્યાર્થીઓ એને આજે ગુજરાતનો સ્થાપના દિવસ શા માટે ઉજવવામાં આવે છે, કેવી રીતે ઉજવાય છે એની જાણકારી આપવામાં આવી અને એની સાથે સાથે એ લોકોએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અને ગુજરાત રાજ્યની માહિતી એના વિષયક એક ક્વિઝનું આયોજન કરેલું હતું. ચીનની ટિકટોક અને ભારત દેશમાં પ્રચલિત થયેલી આ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટિકટોક હવે ભારતમાં નહીં જોવા મળે, પરંતુ આર્થિક પરિબળોને કારણે સરકારે વિવશ થઈ જતા મદ્રાસ હાઈકોર્ટે ટિકટોક એપ્લિકેશન પરથી પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો. જર્જરિત મકાનોના પુનઃનિર્માણ અથવા પુનઃ વિકાસ માટે જોગવાઈ કરતા ગુજરાત સરકારના વિધેયકને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેને લઈને વિધાનસભામાં વિધાયક પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ એવો નિયમ હતો કે પુનઃનિર્માણ કે પુનઃ વિકાસમાં 100% મકાન માલિકો રાજી હોય તો જ યોજનાની અમલવારી થઈ શકતી હતી, પરંતુ નવા નિયમમાં ફ્લેટના માલિકો, એપાર્ટમેન્ટના માલિકોના 75% જેટલા સભ્યો સહમત હોય તો રીડેવલપમેન્ટની યોજના લાગુ કરી શકાશે.
હાલમાં દુનિયાના તમામ દરિયાઈ સમુદ્રો ભારે તોફાની બની રહ્યા છે અને વિશ્વભરના તમામ મહાસાગરોમાંથી ભારે પવનો અને તરંગોની ઊંચાઈઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દક્ષિણ મહાસાગરમાં ભારે પવનની ગતિ છેલ્લા 30 વર્ષથી દરેક સેક્ટરમાં 1.5 મીટર અથવા 8% જેટલી વધી જવા પામી છે. તેમજ વિશ્વભરના 80 સમુદ્રોના આશરે 4 બિલિયન અવલોકનો કરવામાં આવ્યા હતા. 5 વર્ષના શાસનકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસથી થયેલી ઉપલબ્ધિના લેખાજોખા થઈ રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફરીથી સત્તા માટે પ્રસ્થાપિત કરવા હાથ ધરેલી કવાયતમાં રાજકીય મુસદ્દાગીરી અને વિદેશ નીતિમાં નિપુણતાના કારણે ભારત આજના સમયે વિશ્વ કક્ષાએ તેની વિશ્વાસપાત્ર આભા અને વિદેશી મૂડીરોકાણનો ધોધ દેશમાં લાવવામાં સફળ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં સોનાના ચેઇન, મોબાઈલ અને પર્સની ચીલ ઝડપના ગુના અટકાવવા અને ઝડપાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે કાયદામાં સુધારો કરી 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. જેને લઈ ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલા શખ્સોને લાંબો સમય સુધી જેલવાસ ભોગવવો પડશે. જે વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જાસ્મીન. જી, હાલ વાત કરવામાં આવે તો ચીલ ઝડપના કાયદાને અસરકારક બનાવવા માટે મહત્વનો ફેસલો લઈ સુધારો કરવામાં આવ્યો છે. સોનાના ચેન, મોબાઈલ અને પર્સની ચીલ ઝડપના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. આ બનાવોને અટકાવવા માટે અને આ બનાવની સામે પકડાયેલા શખ્સો માટે ખૂબ જ સુધારો કરી અને મહત્વનો એક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. અને જો આ બાબતે કોઈ શખ્સ પકડાશે તો તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવશે. તેથી ચીલ ઝડપ કરતી સમડીઓને ખૂબ જ લાંબો સમય સુધી જેલ ભોગવવી પડશે. અને સરકારના આ કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મંજૂરીની મોહર મારી દીધી છે. અને આ કાયદાને અમલમાં રાખી જો કોઈ શખ્સ પકડાશે તો તેને નવા કાયદાનો અમલ કરી અને તે રીતની કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે આ કાર્યવાહી થયા બાદ હવે કેટલી ચીલ ઝડપના બનાવો ઓછા બનશે. જી, દલાલો દ્વારા આચરવામાં આવેલ સંભવિત કૌભાંડને લઈને સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જને ₹1100 કરોડનો દંડ અને 2 પૂર્વ કહેવાતા મેનેજિંગ ડિરેક્ટર પર પ્રતિબંધના કોરડું વિંઝતા શેરબજારમાં ખોટું કરીને નાણાં રળતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. 1 મે ગુજરાત સ્થાપના દિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેનેટ હોલ ખાતે 5 પ્રકલ્પ જાહેર કરાયા હતા, જેમાં કોલેજીયનો તેમજ યુવાનોને વ્યસનમાંથી મુક્તિ આપવા માટે વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણી, ઉપકુલપતિ ડોક્ટર વિજય દેશાણી, સર્વે સિન્ડિકેટ સભ્ય ભવનના વડા સહિત કોલેજના પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગુજરાતના સ્થાપના દિન 1 મેના રોજ યુનિવર્સિટી સંલગ્ન બધી કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો, ડીનના વડાશ્રીઓ અને અમારા અધિકારીઓ આ બધાની એક મિટિંગ એક સારા વાતાવરણમાં થઈ અને યુનિવર્સિટીમાં 5 પ્રકલ્પોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે એમાં પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ, ક્લાસરૂમ ટીચિંગ વધે એના માટેના પ્રયત્નો, સાથે સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટી વધે અને યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સ્પોર્ટ્સના ગ્રાઉન્ડોનો વધારે ને વધારે ઉપયોગ થાય આવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. સાથે સાથે નૈતિક મૂલ્યો વધે, મોરલ વેલ્યુઝ ઇન્ક્રીઝ થાય એના માટે લેખકો, સાહિત્યકારો, સંતો મહંતોના પણ પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને એ ગ્રેડ યુનિવર્સિટી ગુજરાતની જે છે એને આવતા નેકના ઇન્સ્પેક્શનમાં એ પ્લસ ગ્રેડ મળે એના માટેના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. નવા સત્રથી, એટલે કે 15 જૂન પછીના સત્રથી આ 5-5 પ્રકલ્પો યુનિવર્સિટીના કેમ્પસમાં, સાથે સાથે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ આ 5-5 પ્રકલ્પોનું આયોજન કરવામાં આવેલું છે. અને આ પ્રકલ્પોને કાર્યાન્વિત કરવા માટે તમામ કોલેજના પ્રિન્સિપાલો અને ભવનના વડાઓએ આ લાગણીને હર્ષભેર સ્વીકારી લીધી છે. એટલે અમને પૂરી શ્રદ્ધા છે કે આ કાર્યમાં અમને જરૂર સફળતા મળશે.
રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈન્ય, NDRF, SDRF, ફાયર બ્રિગેડ સહિતની 10 એજન્સીના 300 જેટલા સામેલ લોકો થયા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ ભૂકંપની પરિસ્થિતિમાં ગીચ વિસ્તારોમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવા તેમજ તેઓને જરૂરી મહત્તમ સારવાર ઓછામાં ઓછા સમયમાં આપવાની હતી. 55 મિનિટ આવેલી આ મોકડ્રીલમાં 32થી વધુ લોકોની જિંદગી બચાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. मैं डिप्टी कमांडेंट रणविजय कुमार सिंह, 6 बटालियन NDRF का हूँ. यहाँ पर लोगों को जन जागरूकता अभियान के तहत अर्थक्वेक और LPG केमिकल लीकेज, इसके लिए मॉकरी रखा गया था. इनमें NDRF, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, फायर सर्विसेज, आर्मी, SDRF, 108, ये प्लस अदर एजेंसी, सिस्टर एजेंसी हमारी है, वो साथ मिलकर हम लोग एक्सरसाइज करते हैं. सब वो सभी लोग कोऑर्डिनेट किए. इस एजेंसी में तकरीबन 300 जवान प्रत्यक्ष रूप से शामिल थे और दर्शक काफ़ी लोग, जिनको जो हमारा मोटो है कि लोगों तक निचले लेवल तक पहुंच सके और बाई चांस अगर एक्चुअल सिचुएशन आता है तो उस स्थिति में कैसे टैकल करना है उसके बारे में जन जागरूक कर सके. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અમદાવાદ હાઈવે પાસે ઇનોવા કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યા હતા, જેને લઈને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે આ અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા ફાયર વિભાગના તેમજ અન્ય વાહનોના ડ્રાઈવરના સહિતના 50 રોજમદાર છેલ્લા 2 મહિનામાંથી પગાર મળ્યો ના હોવાથી ફાયર કચેરી બહાર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં પગારના પ્રશ્ને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં કોઈ હલ ન આવતા કર્મચારીઓને પગાર મળે તેવી માંગણી ઉઠવા પામી હતી. મોરબી નગરપાલિકામાં 11 માસના કરાર આધારિત નોકરી કરતી ડ્રાઈવર તથા ક્લીનરો તરીકે છેલ્લા 2 માસથી અમારો પગાર નથી થયો, તેના માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ. 2 મહિને પણ અમે કીધેલું ક્યારેક કે 2 દિવસમાં પગાર થઈ જશે, 2-4 દિવસમાં થઈ જશે, પણ 2 મહિને પગાર ન થયો. આ મહિને પણ અમે સવારે અમારા અધિકારીને કીધું છે પગાર ક્યારે થશે, તો એમણે પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસર સાહેબને પૂછેલું તો કે 2 દિવસ ચલાવો ને આપણે ક્યાંક નિરાકરણ લઈ આવશું, પણ હજી લગી જો 2 દિવસ કામ કરીને ન થાય તો અમે શું કરીએ. આમાં અમારે ઘણા નાના માણસો છે, તો એના માટે અમે ગાંધીજી એ હડતાલ ઉપર ઉતર્યા છીએ અને શાંતિથી નિર્ણય લેવા માંગી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ફરણી રોડ પર પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને લોકોએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો, તેમજ હાય હાયના નારા સાથે પાણી આપોની લોકો માંગણી ઉઠવા પામી હતી. નમસ્કાર, મારું નામ જસ્મીન રાંગ છે અને હું આ ધોરાજીના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહું છું. અને છેલ્લા 2 મહિનાથી આજે અમારે પાણી આવે છે, અઠવાડિયામાં 1 વખત આવે છે, અને જે પીવાના ઉપયોગમાં તો ઠીક પણ છે, કપડાં ધોવામાં અને વાસણ ઉટકવાના ઉપયોગમાં પણ લેવાય એવું પણ પાણી આવતું નથી. તો નગરપાલિકાને અમારી એવી વિનંતી છે કે ઘરમાં નાના નાના બાળકો હોય છે જે આવા પીવાલાયક પાણી પણ નથી આવતું, બીમાર પડે, તો એવી વિનંતી કે પીવાલાયક પાણી આવે એવું થોડું કંઈક કરે તો સારું છે. મારું નામ જસવંતભાઈ સોમાભાઈ વાઘેલા, દેવી પૂજક સમાજનો પ્રમુખ છું. હું છેલ્લા 35 વર્ષથી પાણી માટેની લડાઈ કરું છું. હવે એ બધા લોલીપોપ દઈ, કોની ચૂંટણીઓ ઓલાવે ને ઓલી ચૂંટણીઓ ઓલાવે, બધા ભેગા થઈ માન માન કરીને લાઈન નખાવી છે. હવે બધા લોલીપોપ આપે છે ને એમ કીધે જાઓ તમારું થઈ જાય, જાઓ તમારું થઈ જાય, અને વધારે કરશો તો તમારું કાંઈ નહીં થાય કે તમે મફતિયામાં છો, તમે આમ છો, તમને પાણી ન મળે. એટલે આવી રીતે દાદાગીરીથી અને મતદાન લેવા આવે તો એમ કહે કે અમને મત આપો તમારું બધું થઈ જાય, અમને મત આપો તમારું બધું. આ ખાલી ગરીબ માણસોને હેરાન કરવાની વાત છે, બાકી આ લોકોને આ સરકાર કંઈ કરે ગરીબ માણસ માટે છે જ નહીં. મારા દાદા અહીંના 4 નંબર રોડના પ્રમુખ છે, તો ઈ આટલા વર્ષોથી એમ પાણી લાવવા કરે પણ સરકાર જવાબ કઈ આપતી નથી. ઘણું એને મહેનત કરી પણ તોય આવતી નથી. અમારે પાણી જોઈએ છે. અહીંયા નાના મોદી બધાને યોજના ખોલાવી, બેટી પઢાઓ બેટી બચાવો, તો પણ અહીંયા પાણી ન હોય તો પછી અમારી દીકરીને ભણવાનું મુશ્કેલ થઈ જાય. પાણી ઘરનું કરી કે પછી ભણવા જાય, એટલે પાણીનું કરો તો જ અમે આગળ વધી શકીએ. સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામમાં આવેલ પાડાફળીમાં પાણીની સુવિધા ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે આ ગામમાં પાડાફળીયામાં લોકોની પોતાની માલિકીનો 1 પાણીનો બોર હોવાથી લોકો થોડું ઘણું પાણી મેળવીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ સાહેબ પાણીની બહુ તકલીફ છે. આ જે કુવાનો માલિક છે ને એ થોડી વાર પાણી 10 મિનિટ ને હેડાશે ઢોર પણ તરહે મારે છે ને અત્યારે લોકોનું પાણી પીવરા કાઢશે,
ને પોણી આ જો અર્ધો અવારો છે ને પોણી મટી ગયું તો અર્ધો ખાલી આ વાહન લઈને જાય છે. પંચાયત તરફથી સાહેબ અમને કોઈ રાહત નથી. અમારા ગામમાં પાણી નથી પણ સરકારી કુવામાં પાણી નથી. તમારા ઢોર ઢોખર તરહે મારે છે, મોણેશ પણ તરહે મારે છે. હાલ ક્યાંથી પાણી લાવો? બેસાણું પાણી લાવીએ સાહેબ. બેસાથું પાણી અમે અવાડા ભરીએ છે ને ઘેર કુવાનું માલિક છે જે એક મિનિટ પાણી હેડે છે જે અમે આ ઢોરો પીવડાવીએ કે અમે નાહીએ કે અમે પીએ તો અમારે કોઈ પાણીની યોજના કરી આલો. સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડરમણા તાલુકાની અંદર ચીખલા પાળાફળી હાલ અપતકની ટીમ જ્યારે ચીખલા પાળાફળીમાં આવી છે ત્યારે ત્યાંના ગ્રામજનોને પાણીની જે સમસ્યા છે એ પાણીની સમસ્યા અત્યારે ખૂબ જ છે. પંચાયતની કોઈ વ્યવસ્થા પાણી માટે કરવામાં આવી નથી તો આપણે આ ચીખલા ગામની અંદર આવ્યા છીએ તો આપણે પૂછીશું કે તમને પાણીની શું સમસ્યા છે. હા સાહેબ, મારે પાળાફળી અમારો 60-70 ઘર છે તો પાણીની કોઈ સુવિધા પંચાયતની કે બીજી નથી. હવે અમારે જાતના કૂવાની 10-15-20 મિનિટ મોટર હેડે તો આ વાડો ભરાય છે અને પાણી અમે ત્યાંથી બે દારા સુધી પીએ છીએ. હવે આ ગ્રામજનોને એવું કહેવું છે કે જે કૂવામાં જે 10-15 મીટર જે પાણી જે હોય છે એ આવે છે અને પછી આખો દિવસ પાણી હોતું નથી અને એટલા પાણીમાં આખા જે ગામ છે એ ગામને રહેવું પડે છે. આમ જરૂરિયાત જે પૂરતું જે પાણી જોઈએ એ મળી શકતું નથી. આમ આ ચીખલા જે પાળા ફરી છે ત્યાં ગ્રામજનોને પંચાયતની કોઈ વ્યવસ્થા નથી અને પોતાના જે માલિકીના જે કૂવા છે ત્યાંથી એમને લાઇટના આધારે પાણી મેળવવું પડે છે. તો આપણે બેનને પૂછીશું કે પાણીની શું સમસ્યા છે. સાહેબ, પાણી તો બહુ તકલીફ છે. ઢોરો અત્યારે બધો આ તકલીફમાં છેટલો શેશાર પોસપોત ને ઢોરો તરહે મારે છે. આમ એ પ્રમાણે પણ તકલીફ છે. નાવા ધોવાની બહુ તકલીફ છે. પેલું કહેવું છે કે પાણીની તો વિકટ સમસ્યા છે. પાણી એ કૂવામાં પણ નથી. આ 10-15 મીટર જે પાણી આવે છે એના પર જ આ ગ્રામજનો આધારિત છે. આમ અત્યારે તો શરૂઆત છે, હજી તો સમય ઉનાળાનો બાકી છે, ત્યારે શું પરિસ્થિતિ થશે એ જોવાનું રહ્યું. પરંતુ આ ગ્રામજનોને જે પંચાયત દ્વારા જે પાણીની વ્યવસ્થા કરવામાં આવે એ આજ દર સુધી કરવામાં આવી નથી. આથી આ ગ્રામજનોના લોકોને કહેવું છે કે સરકાર દ્વારા જો અમને પાણીની કોઈક વ્યવસ્થા કરવામાં આવે તો અમારા જે ચીખલા પાળાફળીમાં છે એ લોકોને ન્યાય મળે એમ છે. આમ જો આ કાળજાળ ગરમીની અંદર લોકોને જે ઢોર ઢોખર પાણી જે જોઈએ એ જરૂરિયાત પૂરતું પાણી હાલમાં મળતું નથી. આથી જો સરકાર આ ચીખલાપાળા ગામ સામે જુએ એવું આ ગ્રામજનોની રજૂઆત છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અપતક ન્યૂઝ. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. આઈએ મેડમ જી, મુજે ચાય દેના. અરે મેડમ જી કો રાજાની કી ચાય દો. હા લાયા. लीजिए मैडम जी. भैया मसाले, अगरबत्ती और माचिस भी राजानी के ही लेके आना. लाया मैडम. अंकल, माउथ फ्रेशनर भी देना. हाँ. अरे बेटा, वो भी राजानी का ही लेके आना. जी. ये लो. भैया डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज. ये लो डिटर्जेंट पाउडर, नाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी. अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल. तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है. हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है. राजानी चाय हर पल ताजगी है तैयार. राजानी अगरबत्ती महक उठे सारा संसार. राजानी माचिस रोशन कर दे सारा जहां. राजानी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ.
राजानी मसाला, स्वाद मजेदार, सेहत का ख्याल। राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार, राजानी नहाने का साबुन, राजानी डिश वॉश बार, राजानी ग्रुप, जीवन भर का अटूट बंधन। विराम बाद फरीथी आप सब दर्शक मित्रों नुं स्वागत छे। हवे जोईए आगळना समाचार। સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને ભર ઉનાળે પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે લીમડી તાલુકાના નાની મોટી કાઠેચી, વડલા અને ગાગણ ગામના લોકોને ધંધો રોજગાર છોડીને પીવા માટેના પાણીની વ્યવસ્થા કરવી પડી રહી છે, જેને લઈને આગામી સમયમાં આ નલકાંઠાના ગામોને તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવાની લોક માંગણી ઉઠવા પામી હતી। जिला पंचायत जूनागढ़ अने फेथ फाउंडेशन वडोदरा द्वारा राष्ट्रीय तमाकू नियंत्रण कार्यक्रम अंतर्गत केशोदनी आईटीआई खाते तमाकू मुक्त शाळा येलो लाइन कैम्पेन लॉन्च करवामां आव्युं हतुं, जे अंतर्गत विद्यार्थीओने तमाकूनी आडअसरो अने जोगवाईओ अंगे माहितगार करवामां आव्या हता। आ कार्यक्रममां मोटी संख्यामां विद्यार्थीओ उत्साहभेर भाग लई अने हाजरी आपी हती। જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યલો લાઇન કેમ્પેનનું આયોજન કરે। યલો લાઇન કેમ્પેન સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003ના સેક્શન 6B પર આધારિત છે, જેના અંતર્ગત કોઈપણ શૈક્ષણિક સંસ્થાના 100 વાર ત્રિજ્યામાં તમાકુની બનાવટ ન વેચાય એના માટેની પ્રોવિઝન છે, અને એ જ પ્રોવિઝનને અમે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે આ એક યલો લાઇન કેમ્પેનનું આયોજન કરેલું, જેમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓને અમે તમાકુથી થતા નુકસાન તથા કોટપા સેક્શન 4, સેક્શન 5, સેક્શન 6A, 6B, સેક્શન 7ની સમજણ આપવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડમાં ઠેર ઠેર ગેરરીતિ જોવા મળતા સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરતું હોવાથી સ્થાનિકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો, તેમજ લોકોએ નગરપાલિકા ઉપર કોન્ટ્રાક્ટરોને છાવરતી હોવાના આક્ષેપો કર્યા હતા। બરોબર કામ કર્યું નથી અને છોકરો વાગે નીકો બીકો પાડીને અવજવાની કરી નથી, એ અલ્કે ગુણવત્તાનું કામ કરેલ છે અને કોન્ટ્રાક્ટર અમને કોઈની પબ્લિકને ગણતા નથી અને મારે પડી જવાનું સંભવ રહે સર બધું એવું, એટલે તાત્કાલિક બધી સારી રીતે કામગીરી થાય એ અમારી માંગ છે। રોડનું કામ એટલું બોગસ બનાવ્યું છે કે અંદર સિમેન્ટ વાપરે જ નહીં, ખાલી કપસીથી રોડ બનાવી દીધો છે, કપસી રેતીથી જ, અને કહેવા જઈએ એટલે ઘરમાં બધો ઢાળ પાડી દીધો, પાણી જાય રોડ ઉપર જવા મતલબ ઘરમાં ઘૂસી જાય પાવડર પાણી, આવી રીતે બધું કામ બે બોગસ કામ કર્યું છે એ લોકોએ, અને પૈસા એમના મજૂરીના પૈસા બરોબર લેવાના કામ, અને વચ્ચોટિયા પૈસા ખાઈ જાય, કામ બરોબર કરવા નહીં, બોગસ કામ કરીને જતા રહે, કહેવા જઈએ એટલે પછી જેમ જેમ બોલે કામ ચિમનભાઈએ કામ કર્યું। કુંડ વિસ્તારમાં મારી ફળીમાં જે રોડ બનાવવામાં આવ્યો છે એ બિલકુલ તકલારી અને હલકી ગુણવત્તાવાળો બનાવવામાં આવ્યો છે, એનું રિસર્ફેસિંગ ઉપર ફિનિશિંગ આવવું જોઈએ આવ્યું નથી, બાળકો પડી જાય ઘરડો પડી જાય એવી ઠોકરો વાગે એવી મેટલ દેખાય છે, ફિનિશિંગ આવ્યું નથી। આ બાબતે અમે ચીફ ઓફિસરને મળવામાં પણ ગયા હતા, રજૂઆત કરી હતી કે અહીં ઘડી અમને ડીશ ફેરવી અને એનું ફિનિશિંગ આવે એવું કરાવો, ચીફ ઓફિસરે કહ્યું કે આખા ગામમાં ડીશ ફેરવી હતી પણ સિમેન્ટનો દુરુપયોગ થતો હતો એટલે ડીશનું કામ રદ કર્યું છે, અને મસ્ટરથી કારીગર કેટલું કામ કરી શકે આ RCCનું કામ, એના કારણે ફિનિશિંગ મળ્યું નથી, એટલે અમારી માગણી છે કે ફરીથી એ રોડ ઉપર ફિનિશિંગ આવે એવું, ફરીથી એનું રિસર્ફેસિંગ થાય અને નિકો બીકોનો કારીગરો કે કોન્ટ્રાક્ટર કોઈ સાંભળતા જ નથી અમારી રજૂઆતોને, અને હલકી ગુણવત્તાનો રોડ બનાવી અને ઉપરથી જે જૂનો હતો એ સારો હતો એના કરતાં ખરાબ બનાવીને મૂક્યો છે એવી, અને ફરીથી આનું રિનોવેશન થાય એવી અમારી સૌની માગણી છે। બનાવ્યા ભાઈ જુઓ, 4-5 મહિના પહેલા જ બનાવેલા છે, આ નીચી ગુણવત્તા વાળો માલ વાપર્યો છે, અને જો તો પબ્લિક ને છેતરવાની વાત છે, ખા ઉધરા પબ્લિક છે અહીંયા તો, આ ભાઈ પેલા ચિમનભાઈ હમણાં બોલાયા હતા 5-6 દિવસ પહેલા કે અમે કરી જઈએ પણ કોઈ જોવા માટે કરવા માટે આવતું નથી, ઉપરથી અમને ધમકાઈ જાય છે કે તો જે થતું હોય એ જ થાય, પછી અમારે કરવાનું, હું આ ઘર અગાડીથી પડીએ તો છો લઈ જાય નાટકો ભાગ એવું છે, અમારે જઈને કોને કહેવાનું, કોઈ ભરતું જ નથી ના વાતો અમારી। અમારા કંડ વિસ્તારમાં રોડ બન્યો છે જે એ બરાબર નથી, ઉબડખાબડવાળો છે જે રોડથી મેટલ દેખાય છે, અને ખાડા ખરેડાવાળો છે તો પડી જવાનો ભય રહે છે, અમારા ઘરથી જે છે તો એમને પગની તકલીફ હોય છે તો હાથ પગ ભાંગી જાય, તો અમારા માંગણી છે તો ફરીથી રોડ બનાવી આપવા વિનંતી।
સેલવાસ ખાતે આવેલ રેડક્રોસ દિવ્યાંગ શાળામાં મિનિબસ અને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રેડક્રોસ સેક્રેટરી કુલદીપસિંહને બસની ચાવી આપી બસનું લોકાર્પણ કરી સ્માર્ટ ક્લાસની રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ આબુધાબી ખાતે ઓલિમ્પિકમાં ભાગ લઈ 100 મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારા જ્યોતિ વરઠાનું સન્માન કરવામાં આવ્યું હતું. तो लाइफ टाइम अचीवमेंट है. ओलंपिक्स में जीत के आना और सिलवासा का जैसे जगह में ओलंपिक्स के अलग ओलंपिक्स में जीत के आके सिल्वर मेडल लेके आना बहुत बड़ी बात है. ये लाइफ टाइम अचीवमेंट है और उनको बहुत सारा बधाइयाँ हमारे कंपनी के तरफ से भी और मेरे हिसाब से सिलवासा और पूरे इंडिया के लोगों के तरफ से भी बहुत सारा शुभकामनाएं. प्रोग्राम तो बहुत अच्छा रहा. नेक्स्ट पॉलीमर से के तरफ से हम लोग ये बस स्कूल का बच्चों को लाने के लिए डोनेट किए और उसके साथ में स्मार्ट क्लासरूम और टीचर्स के लिए कुछ महीने का सैलरी हम लोग कवर किए. सो प्रोग्राम बहुत अच्छा रहा. ये बस आयशर का बस है, 41 सीटर बस है, 41+1+1. ये बस हम लोग आयशर का इसलिए लिए क्योंकि हमारे से पहले नीलकमल ने भी 2 बस दिए थे और वही सेम कंपनी के दिए थे, तो हम लोग कंपनी सेम रखना चाहे क्योंकि उसमें मेंटेनेंस वगैरह का थोड़ा सा सहूलियत रहे, इसलिए हम लोग आयशर का बस दिए. करीबन 18-18.5 लाख की बस है. CSR एक्टिविटी में हम लोग अभी अगले साल से थोड़ा सा डिफरेंटली देख रहे हैं. एक तो CSR में मोस्टली जो अमाउंट रहता है या जो CSR का फंड रहता है वो स्पेंडिंग के लिए रहता है. हम लोग अगले साल उसके साथ में वॉलंटियरिंग का पर्सनल आवर्स वॉलंटियर करने के लिए काम करेंगे. तो उसके साथ में एक्चुअली CSR के मनी के साथ में हम लोग कम्युनिटी के लिए कुछ ज़्यादा कर पाएंगे खुद वॉलंटियरिंग करके. बड़े गर्व की बात है कि हमारे स्कूल जो कि रेड क्रॉस स्कूल फॉर स्पेशल चिल्ड्रन है, इसका एक बच्चा है जो कि उसने इंटरनेशनल लेवल के ऊपर स्पोर्ट्स में ख्याति प्राप्त की है. ये अपने आप में एक मिसाल है. दादरा नगर हवेली दमन दीव में पहला मेडल है जो कि ये स्पेशल ओलंपिक गेम्स में आबू धाबी में अभी लास्ट मंथ जीत के आए हैं. इसमें सिर्फ 200 मीटर में ही नहीं, 100 मीटर में भी इनको मेडल मिला, उसमें उसका 5th प्लेस आया है. अभी मेडल आप देख सकते हैं, ये डाला हुआ है, ये सिल्वर मेडल है जो कि 200 मीटर्स रेस में मिला है इसको. और ये है 5th प्लेस का मेडल है जो कि 100 मीटर रेस में इसको मिला है. इस बच्ची के ऊपर हमको मान है कि उस कहाँ से कहाँ तक, ये सिली गांव की रहने वाली बच्ची है और इसमें यहाँ से इन्होंने प्रैक्टिस शुरू की. प्रैक्टिस करके डिस्ट्रिक्ट लेवल के ऊपर पहले जीता, डिस्ट्रिक्ट लेवल के बाद में गुजरात स्टेट में अव्वल नंबर के ऊपर आई, तब जाके नेशनल टीम में सेलेक्ट हुई. तो नेशनल टीम के सेलेक्ट होने के बाद में ये अपनी स्पेशल ओलंपिक गेम्स के लिए जो कि आबू धाबी में हुई मंथ ऑफ मार्च में, तो अपनी इंडिया की टीम के साथ में वो उसने पार्टिसिपेट किया, जहां पर तकरीबन 7000 बच्चे और अराउंड 68 कंट्री से आए हुए थे. और इसमें हम कह सकते हैं कि हमारे लिए इससे गौरवशाली बात क्या और क्या हो सकती है कि हमारे प्रदेश का एक जो कि दिव्यांग बच्चा है वो इंटरनेशनल लेवल के ऊपर मेडल लेके आया है. જોડિયા તાલુકાના લીંબોડા ગામે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામા વડવાણાના નિજ મંદિરના નવનિર્માણમાં આર્થિક યોગદાન આપનાર દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ તાલુકાના નાની ઘનસારી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શહીદો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી ગામના નિવૃત્ત ફોજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના NCC હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર અજીતસિંહ શેખાવતે 35 વર્ષની આર્મી જવાન તરીકે લાંબી સફર કર્યા બાદ તારીખ 30 એપ્રિલના રોજ સેવાનિવૃત્તિ પામ્યા હતા, જેના ભાગરૂપે NCC હેડક્વાર્ટર ખાતે PI સ્ટાફ દ્વારા અજીતસિંહને પરંપરા મુજબ સન્માનિત કરી તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. 35 સાલ એક છોટા સમય નહીં હોતા હૈ, બહોત લંબા સમય હોતા હૈ. ઓર ઇન 35 સાલો કે અંદર मेरा सौभाग्य है कि मुझे कई सारी लड़ाइयों के अंदर लड़ने का
हिस्सा लेने का मुझे मौका मिला है। क्योंकि मैं पैदल सेना से संबंध रखता हूँ और पैदल सेना का सिर्फ एक ही काम है, दुश्मन के नज़दीक से नज़दीक जाना और उसको अपनी बंदूक की मदद से नेस्तनाबूद करना। किसी डर, किसी भय, किसी गलत भावना वो कभी हमारे अंदर नहीं आई है। मैंने अपनी पलटन के साथ में, जो कि 22 ग्रेनेडियर्स है, उसके साथ में 500 से ज़्यादा ऑपरेशंस कश्मीर घाटी के अंदर किए हैं। उसके बाद मुझे मौका मिला कारगिल की लड़ाई लड़ने का, 18,000 फुट के ऊपर 0.5287 को कब्जा करने का मौका मिला। अपनी मुसलमान कंपनी के साथ में हमने नारा तकबीर अल्लाह अकबर का नारा लगाया, सर्वदा शक्तिशाली का नारा लगाया और दुश्मन को जो है धूल चटाई। 0.5465 ये एक दूसरा एक चोटी है उसी इलाके के अंदर, उसके अंदर अहीर कंपनी के साथ में का नेतृत्व किया और उस चोटी के ऊपर भी कब्जा किया। इस बटालिक और कारगिल की लड़ाई के अंदर अच्छा काम करने के एवज में मुझे एक इनाम से नवाजा गया और वो इनाम था कि अफ्रीका का एक बहुत ही खतरनाक देश सीरा लियोन, तो संयुक्त राष्ट्र के झंडे के नीचे वहाँ पर जाकर के हमारे जो 232 गोरखा सोल्जर्स, उनको वो बंदी बना लिया गया था, उनको छुड़ाने का एक टास्क मिला और उसके अंदर बिना किसी कैजुअल्टी के, बिना किसी एक के भी हताहत होने के, हमने उन लोगों को वहाँ से छुड़ाने में कामयाबी हासिल की। एक साल का समय सीरा लियोन में संयुक्त राष्ट्र के नीचे हमने गुजारा और वहाँ पर ज़्यादा से ज़्यादा शांति को बरकरार करने में 18 ग्रेनेडियर्स ने एक बहुत बड़ा उदाहरण पेश किया। इसके बाद में मुझे एक मौका और मिला और वो था कॉन्गो के अंदर यूनाइटेड नेशंस संयुक्त राष्ट्र के नीचे एक साल 22 ग्रेनेडियर्स, जिसके अंदर तकरीबन 900 जवान और 36 ऑफिसर्स की ये बड़ी टीम हम लोग लेकर के गए और पूरे कॉन्गो के अंदर शांति को बहाल हमने किया। तो इस प्रकार से जो ये एक्सपीरियंस था 35 साल का, ये दुश्मन के साथ में लोहा लेने में निकल गया और मैं अपने आप को सौभाग्यशाली समझता हूँ कि मैं जो फौज के अंदर अपने आप को एक शहीद के तौर पे मैं देखना चाहता था, एक मेरी इच्छा थी। आज 30 अप्रैल 2019 मैं सेवानिवृत्त हो रहा हूँ और अपने आप को फौज के अंदर जोड़े हुए रखने के कारण मेरा जो इकलौता बेटा है उसने इंजीनियरिंग किया और वो चेन्नई ऑफिसर ट्रेनिंग एकेडमी के अंदर उसका चयन हुआ है और वो अगले साल तकरीबन इन्हीं दिनों के अंदर वो एक लेफ्टिनेंट का रूप लेकर के एक ऑफिसर बनेगा। और इसी प्रकार से ये जो देशभक्ति की जो परंपरा है उसको हम लोग जारी रखेंगे। राजकोट का और सौराष्ट्र का अनुभव एक अनूठा अनुभव है। ऐसा अनुभव, ऐसा प्यार, मोहब्बत, इज्जत मुझे अपनी जिंदगी में कहीं नहीं मिली है और न मेरे को मिलेगी। और यही वो चीज है जिसके कारण सौराष्ट्र मुझे वापस खींच रहा है। मैं आज यहाँ से प्रस्थान कर रहा हूँ जयपुर के लिए, लेकिन मुझे पूरा मालूम है, भरोसा है मुझे कि मैं वहाँ पर नहीं रह पाऊँगा, मुझे वापस यहाँ आना पड़ेगा। यहाँ पर जो मेरे जान पहचान के लोग थे, जो अनजान लोग थे, हर व्यक्ति ने निस्वार्थ तरीके से अनकंडीशनली उसने इज्जत दी है और पूरा हमारा साथ दिया है। मैं आप लोगों के चैनल के थ्रू मैं पूरे देश के नागरिकों से ये मैं रिक्वेस्ट करना चाहता हूँ कि सब लोग जो सौराष्ट्र के अंदर काठियावाड़ के अंदर लोगों के अंदर देश के सैनिकों के लिए जो इज्जत की भावना है और जो प्यार है, वो प्यार आप लोगों ने हमारे देश के सैनिकों को देना है। और फिर आप देख पाएंगे कि किस प्रकार से एक फौजी जो है वो देश की सुरक्षा के अंदर एकदम आगे बढ़ता चला जाए। समाचारों में समय थयो छे एक नानकड़ा विराम नो, विराम बाद फरी मळीशुं। आईए मैडम जी,
मुझे चाय देना। अरे मैडम जी को राजानी की चाय दो। हाँ लाया। लीजिए मैडम जी। भैया मसाले अगरबत्ती और माचिस भी राजानी के ही लेके आना। लाया मैडम। अंकल माउथ फ्रेशनर भी देना। हाँ। अरे बेटा वो भी राजानी का ही लेके आना। जी ये लो भैया। डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज। ये लो डिटर्जेंट पाउडर, नाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी। अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल। तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है। हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है। राजानी चाय हर पल ताजगी है तैयार। राजानी अगरबत्ती महक उठे सारा संसार। राजानी माचिस रोशन कर दे सारा जहां। राजानी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ। राजानी मसाला स्वाद मजेदार, सेहत का ख्याल। राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार। राजानी नहाने का साबुन, राजानी डिश वॉश बार। राजानी ग्रुप, जीवन भर का अतूट बंधन। विराम बाद फरीथी आप सब दर्शक मित्रों नु स्वागत छे। हवे जोई आगळना समाचार। રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મજયંતિ તારીખ 7 મેના રોજ ઈશ્વરીય મહાદેવ મંદિર ખાતે ઉજવવામાં આવનાર છે। તે અંગેની વધુ વિગત આપવા સમસ્ત બ્રહ્મ સમાજના સભ્યોએ અપતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। અમારે પરશુરામ ગ્રુપ આયોજિત અમે પરશુરામ દાદાની જન્મજયંતિ જે છે 7 તારીખે એનું અમે ભવ્ય જન્મજયંતિ ઉજવવા માટેનું આયોજન કરેલ છે। અને જે આયોજન છે એ સવારે 10 થી 1 મહાપૂજા અને બપોર પછી એટલે કે સાંજે 7:30 વાગે મહાઆરતી રાખે છે। મહાઆરતી પછી મહાપ્રસાદ રાખે છે। આ અમે ઈશ્વરીય મહાદેવ મંદિર ખાતે પરશુરામ દાદાનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલું અને એક જ પથ્થરમાંથી પરશુરામ દાદાની જે આરસની મૂર્તિ બનાવેલ છે ત્યાં ભવ્ય મંદિર છે, જે ત્યાં મારા ફાધરના સ્મરણાર્થે મેં 15-20 લાખ રૂપિયાના ખર્ચે મંદિર બનાવી દીધેલું છે। ત્યાં અમે આખું આયોજન રાખેલ છે અને ત્યાં અમે કોઈ બ્રહ્મ સમાજમાંથી કોઈ સંસ્થા પાસેથી 1 રૂપિયાનો ફંડ ફાળો લીધા વગર અમારો ડૉક્ટર પ્રદીપભાઈ હરીશભાઈ રાવલ ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટના મુખ્ય દાતા તરીકે એ બધો ખર્ચો એ ટ્રસ્ટ ભોગવશે અને ટ્રસ્ટ વતી આખે આખું આયોજન કરેલ છે। રાજકોટ ખાતે આવેલ રામકૃષ્ણ આશ્રમમાં ચાલી રહેલા વાર્ષિક મહોત્સવ ઉજવણીના ભાગરૂપે છેલ્લા દિવસે રામકૃષ્ણ દેવના જીવન અને ઉપદેશ આધારિત લોક સાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવીણ દાન ગઢવી દ્વારા ઉપસ્થિત સંન્યાસી વૃંદ અને ભક્તજનોને રામકૃષ્ણ દેવ વિશે વ્યાખ્યાન આપ્યું હતું। આપણા ઉત્સવમાં વાર્ષિક ઉત્સવમાં તારીખ 21 થી 29 તારીખ સુધી અલગ અલગ વક્તાઓ જેણે દરેક મુમુક્ષ આત્માઓને એ સુંદર પરમાત્મા તરફ જવા માટેની, માનવતા માટેની, જીવનની માલિકા ખમીરતાથી કેમ જીવવું, બીજાને કેમ મદદ કરવી, ઈશ્વર શું છે, ઈશ્વર તરફ કેમ જવું, આવી બધી વાતો એમાં 3 મહાપુરુષોના જીવનચરિત્રો એમાં પરમ વંદનીય એવા રામકૃષ્ણ પરમહંસ દેવ માં શારદાદેવીમાં અને આપણા લોકલાડીલા, યુવાનોના લાડીલા, ભારતનું ગૌરવ કહી શકાય એવા વિવેકાનંદજી મહારાજ, એમના જીવનચરિત્રો ઉપર ઘણા બધા આપણા સંતોએ જે વક્તવ્યો આપ્યા તેમાં આપણને બધાને, મને ને તમને, સમાજને એવી એક સંદેશો મળે છે કે ભાઈ જીવનની માલિકા માનવ અવતાર મળ્યો છે તો માત્ર સ્વાર્થ માટે જ નહીં પણ પરમાર્થ માટે માણસ કેમ જીવી શકે અને પરમાત્માની હારે રહીને, પરમાત્માના એમ કહેવાય કે એની અંદર આત્માને મનને જોડીને કેવી રીતે આપણે સદકાર્યો કરી શકીએ એના જે સંદેશાઓ અહીંયા મળ્યા છે। રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલ આલપ ટ્વિન ટાવર ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 542મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા વ્રજરાજકુમાર મહોદમના સાનિધ્યમાં યોજવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા। પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ શ્રી મહાપ્રભુજીનો આજે 542મો પ્રાગટ્ય ઉત્સવ છે કે જે મહાપ્રભુજીએ પુષ્ટિ ધર્મની સ્થાપના કરી શ્રી કૃષ્ણ ભગવાન સુધી પહોંચવા માટેનો એક સરળ અને સુગમ
ગૃહસ્થાશ્રમ સાથેનો એક આપણને પુષ્ટિ માર્ગ આપ્યો ઠાકોરજી પહોંચવાનો. એ શ્રી મહાપ્રભુજીનો આજે મંગલ પ્રાગત્ય ઉત્સવ છે 542મો. આપણી વિવાયો શ્રીનાદમ હવેલી નવનિર્મિત હમણાં આપણે ઉદઘાટન કર્યું પૂજ્ય રજાજકુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં એમના આશીર્વાદથી. આજે આટલો મોટો પ્રસંગ, આટલો મોટો મહોત્સવ શ્રીનાદમ હવેલીના સાનિધ્યમાં શ્રી બાબા જયજયશ્રીના અધ્યક્ષામાં આ એક સરસ સંપન્ન થવા જઈ રહ્યો છે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ. આ યાત્રામાં ભક્તજનો, ભાવિકજનો ડીજે સાથે અને વીઆઈપી અને બધા થઈને લગભગ 5000 વૈષ્ણવો અત્યારે જોડાયેલા છે અને આનંદ ઉલ્લાસપૂર્વક રાસ લેતા લેતા અને આનંદ કરતાં કરતાં શ્રી મહાપ્રભુજીના ચિત્રજી સાથે, સ્વરૂપ સાથે શ્રીનાદમ હવેલી ખાતે ત્યાં સમાપન થશે, ત્યાં ધર્મસભામાં રૂપાંતરિત થશે. ત્યાં પૂજ્ય જયજયશ્રી દ્વારા આશીર્વચન આપવામાં આવશે. શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્ર ઉપર એક શુભ સંદેશ એમના તરફથી આપવામાં આવશે અને ત્યાં આ કાર્યક્રમ અને પછી શ્રી ઠાકોરજીના મનોરથના દર્શન થશે શ્રીનાદમ હવેલી ખાતે. વૈષ્ણવ પુષ્ટિ માર્ગ પ્રવર્તક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે પુષ્ટિ સંસ્કાર પરિવાર દ્વારા કેશોદમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મોટી હવેલીથી શરૂ થઈ રહેલાના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. અમરેલીના લાઠીમાં આવેલ બાલકૃષ્ણલાલજી હવેલીએ મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વૈષ્ણવોએ નંદ મહોત્સવ તેમજ ફૂલ મંડળીના દર્શનનો લાભ લઈ મહાપ્રસાદ લીધો હતો. રાજકોટમાં મચ્છુ કઠિયા સહી સુથાર જ્ઞાતિ, ગાંધીધામ વિકાસ મંડળ તથા જાગૃત મહિલા મંડળ દ્વારા આગામી 5 મેના રોજ 5 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની વધુ વિગત આપવા મંડળના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. રાજકોટ શહેરમાં ગાંધીગામ વિસ્તારમાં અમારું મચ્છુ કઠિયા સહી સુથાર દરજીનું એક મંડળ ચાલે છે. આ મંડળની અંદર અમારા મંડળમાં આ ત્રીજા સમૂહ લગ્ન છે. 5 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન અમારા ગાંધીગ્રામ વિકાસ મંડળ, જાગૃત મહિલા મંડળ અને યુવા મંડળ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં રાજકોટ શહેરના દાતાઓ શ્રી તરફથી 151 આઇટમ કરિયાઓ રૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સમૂહ લગ્નની તારીખ છે 5/5/2019. 5 સમૂહ લગ્ન. બગસરામાં દાઉદી વોરા સમાજ મુલ્લા અબ્દુલ હુસેન શેખ ઇબ્રાહીમ સાહેબની 170મા વર્ષની ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નમાઝ બાદ રોજા પર ગલેફ તેમજ ચાદર ચડાવવામાં આવી હતી. આ તકે વોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજા શાબાનની 24મી રાત છે અને આ બગસરા શહેરના અંદર અમારા કબ્રસ્તાનના અંદર જે એક સાહેબની કબર છે, એ શેખ ઇબ્રાહીમ સૈફી, કે જે અમારા ઘણા મોટા કિતાબુલ નજા લિખનાર સાહેબ છે, એના ફરઝંદ છે અબ્દુલ હુસેનભાઈ, એની કબર અહીંયા બગસરામાં છે. અને એ 24 શાબાનને અહીંયા બગસરામાં વફાત થયા છે. તેથી હર વરસ અહીંયા બગસરાના મુમિનીન મિલીને 24 શાબાન એનો ઉર્સ મનાવે છે, એના વફાતનો દિન મનાવે છે. આજે અહીંયા પર તૈયબી કમિટીએ આ ઉર્સની ઉજવણી કીધી છે, જેના અંદર બગસરાના સગા મુમિનીન ભાઈઓ બહેનો બચ્ચાઓ અને બહાર ગામથી બી ભાઈઓ બહેનો આવ્યા છે. એ સગલા આજે આ જે સાહેબનું ઉર્સ છે, જે વફાતનો દિન છે, એની ઉજવણી કરવા વાસ્તે આવ્યા છે અને એના વાસ્તે આજે અહીંયા પર આ કબ્રસ્તાનના અંદર આ મજલિસ કરવામાં આવી હતી અને મજલિસના બાદ સગલાને સલવાતનું જમન જમાડવામાં આવશે. અને આ પહેલી મજલિસ કીધી છે. ખુદા નજીક દુઆ કરે કે ખુદા તાલા અલી કદર મોલાની ઉમર શરીફને કાયમત દિલક દરાસ કરે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર સ્થાપના દિને જ નક્સલવાદીઓ ત્રાટક્યા, ગઢચિરોલીમાં આઈઈડી બ્લાસ્ટમાં 16 જવાનો શહીદ. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ આખરે જાગી, શહેરના જાણીતા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરીને અખાદ્ય ખોરાકનો નાશ કર્યો. ગુજરાતના 59માં સ્થાપના દિનની કરવામાં આવી ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતવાસીઓને ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.